સવાર મિત્રો, મજામાં છો ને સૌ? બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઓક્ટોબર નવેમ્બરની સ્વાપોતીમાં વિષય અંગ્રેજીમાં પાના નંબર 46-51 સુધી શીખીશું. બરાબર? તો તમારે સૌએ ઓક્ટોબર અને નવેમ્બરની સ્વાપોતી અને પેન્સિલ કાઢીને તૈયાર રહેવું. તમે સૌ તૈયાર છો? જો બાળ મિત્રો, હું તમને આ વિડીયોમાં જે રીતે બોલાવું અને લખાવું તો સમજાવું એ રીતે તમારે વિડીયોમાં જોવાનું છે અને લખવાનું છે. બરાબર? પહેલા હું તમને સ્વાપોતીમાં સમજાવી પર. અત્યારે તમારે હોમવર્ક, અત્યારના વિડીયોમાં તમારે હોમવર્ક વધારે આવે છે. બરાબર? માટે તમારે જે રીતે હોમવર્ક થાય એ રીતે ટીચરને હોમવર્ક કરીને તેના ફોટા પાડીને મોકલતું રહેવાનું, જેથી કરીને ટીચર તમારી નિયમિત હાજરી ખોલી શકે. બરાબર? તો બાળ મિત્રો, હું પહેલા તમને સ્વાપોતીમાં સમજાવું છું. બરાબર? તો તમે તો તૈયાર છો ને? જો બાળ મિત્રો, આજે તારીખ છે 6-10-21 બુધવાર, વિષય અંગ્રેજી. બરાબર? અંગ્રેજીમાં પુનરાવર્તન છે. શું છે? પુનરાવર્તન પાના નંબર 46માં પુનરાવર્તન. આમાં આપણને આપ્યું છે સ્મોલ આલ્ફાબેટ એ થી કે લખો. બરાબર? આપણે પહેલા શીખી ગયા છે. બરાબર? આ સ્મોલ આલ્ફાબેટ છે એ તમારે લખવાનું, બી સી આ લખેલો જ છે, આની ઉપર તમારે ઘૂંટવાનું જ છે ખાલી. બરાબર? તો તમારે અહીંયા એ સ્મોલ આલ્ફાબેટ, એ સ્મોલ આલ્ફાબેટ, બી ઘૂંટવાનું બોલવે, પછી સ્મોલ આલ્ફાબેટ સી, સ્મોલ આલ્ફાબેટ ડી, સ્મોલ આલ્ફાબેટ ઈ, સ્મોલ આલ્ફાબેટ એફ, સ્મોલ આલ્ફાબેટ જી, સ્મોલ આલ્ફાબેટ એ, સ્મોલ આલ્ફાબેટ આઈ, સ્મોલ આલ્ફાબેટ જે અને સ્મોલ આલ્ફાબેટ કે. બરાબર? અહીંયા તમને જે આલ્ફાબેટ આપેલા છે સ્મોલ આલ્ફાબેટ, એની ઉપર તમારે ઘૂંટવાનું છે બોલી બોલીને. બરાબર? અને અહીં નીચે તમને ખાનું ખાલી આપેલું છે, તેમાં તમારે સ્મોલ આલ્ફાબેટ લખવાના છે. તો આ રીતે તમારે લખવાનું, અહીં લખવાનું સ્મોલ આલ્ફાબેટ બી, સ્મોલ આલ્ફાબેટ સી, સ્મોલ આલ્ફાબેટ ડી, સ્મોલ આલ્ફાબેટ ઈ, સ્મોલ આલ્ફાબેટ એફ, એ થી એફ સુધી પહેલી લાઈનમાં આવશે. બરાબર? પછી નીચે લખીશું સ્મોલ આલ્ફાબેટ જી, સ્મોલ આલ્ફાબેટ એ, સ્મોલ આલ્ફાબેટ આઈ, સ્મોલ આલ્ફાબેટ જે અને સ્મોલ આલ્ફાબેટ કે. બરાબર? તો તમે ઉપર જે રીતે આપેલું છે એ રીતે તમારે નીચે બોલીને જે ખાના ખાલી છે બધા તેમાં લખવાનું છે. બરાબર? બોલી બોલીને. હવે નીચે જુઓ, તમને આપ્યું છે 1-30 નંબર લખો. તમને અહીંયા બધા ખાના ખાલી આપેલા છે. બરાબર? તમારે આમાં લખવાનું છે. અહીંયા આપ્યું છે 1, તો તમારે લખવાનું અહીંયા 2-3-4-5 આપેલો છે, આની ઉપર ઘૂંટવાનું. પછી 6-6 ની ઉપર ઘૂંટવાનું છે, 7-8-9 અને 10, તો 10 ઉપર ઘૂંટવાનું છે. 1-10 જોઈ લો બધા. હવે જુઓ 11 આપેલા છે, આની ઉપર તમારે ઘૂંટવાનું છે. પછી લખવાનું 12-13-14-15 ઉપર ઘૂંટવાનું છે. બરાબર? હવે અહીંયા જુઓ 16 ઉપર ઘૂંટવાનું છે. પછી લખવાનું 17-18-19 અને 20 ઉપર ઘૂંટવાનું છે. બરાબર? હવે જુઓ અહીંયા 21 આની ઉપર ઘૂંટવાનું છે. 22-23-24-25 ઉપર ઘૂંટવાનું છે. 26 ઉપર ઘૂંટવાનું, 27-28-29 અને 30 ઉપર ઘૂંટવાનું છે. બરાબર? તો તમારે પાના નંબર 46માં સ્મોલ આલ્ફાબેટ એ થી કે સુધી લખવાનું છે અને 1-30 સુધી નંબર લખવાના છે. બરાબર? જો સાપોતીમાં દેખાય છે ને સૌને?
ઉપર આ રીતે સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે બરાબર અને અહીંયા 1 થી 30 સુધી લખવાનું છે દેખાય છે ને સૌને હવે જો આ આપણે પાના નંબર 46 જોયું હવે આપણે પાના નંબર 47 જોઈશું બરાબર પાના નંબર 47 માં આપણે વિશે આપણે આલ્ફાબેટ જોઈ તેના ચિત્ર પર તે ગોળ કરો તો તમને અહીંયા આલ્ફાબેટ કયો આપ્યો છે સી આપ્યો છે तो बराबर अहीं सी पर के तो अहीं तुम्हारे एड ऊपर गोड़ करवानो छे बराबर પછી ઈ તો ઈ પર એલિફન્ટ તો એલિફન્ટ એલિફન્ટ ઉપર ગોડ કરવાનું છે પછી એ એ પર એપલ તો એપલ ઉપર ગોડ કરવાનું છે આઈ આઈ પર આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ ઉપર ગોડ કરવાનું છે પછી બી બી પર બોલ તો બોલ ઉપર गोड करवानू छे एफ एफ फॉर फिश तो फिश ऊपर गोड करवानू छे बराबर आ रीते तुम्हारे सबे जे अल्फाबेट आपे होय ए एनी ऊपर तुम्हारे एना चित्र ऊपर गोड करवानू छे बराबर पहला मा केट ऊपर करवानू छे बीजा मा एलिफंट ऊपर त्रीजा मा एप्पल ऊपर चौथा मा आइसक्रीम ऊपर पांचवा मा बॉल ऊपर ने छठा मा फिश ऊपर बराबर તે તમારે પાના નંબર 47 માં આલ્ફાબેટ જોઈ તેના ચિત્ર પર તે ગોળ કરવાનું છે બરાબર હવે જો આપણે પાના નંબર 48 જોઈશું પાના નંબર 48 માં આપણને શું આપ્યું છે પાના નંબર 48 માં આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ એ અને અહીંયા આપ્યો છે સ્મોલ આલ્ફાબેટ એ બરાબર અહીંયા તમને સ્મોલ આલ્ફાબેટ આપેલા છે બરાબર તો તમારે શું કરવાનું છે આ સ્મોલ આલ્ફાબેટ આપ્યા છે તેની ઉપર તમારે ગોઠવાનું છે તો આ કયો સ્મોલ આલ્ફાબેટ છે એ સ્મોલ આલ્ફાબેટ 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 એ આ રીતે તમારે નીચે પણ બોલીને ગોઠવાનું છે હવે જો એ તમને આપી છે સ્મોલ આલ્ફાબેટ એ અહીં બાજુમાં તમને ખાના ખાલી આપેલા છે બરાબર તમારે આ જે ખાના ખાલી આપ્યા છે તેમાં તમારે શું લખવાનું છે સ્મોલ આલ્ફાબેટ એ 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 એ જ રીતે આ નીચેના ખાનામાં પણ તમારે સ્મોલ આલ્ફાબેટ એ લખવાનું છે હવે જુઓ નીચે તમને આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ એ અને સ્મોલ આલ્ફાબેટ એ એ રીતે તમને અહીંયા આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ તો આને તમારે ગોઠવાનું છે બરાબર હવે નીચે જુઓ અહીંયા આપ્યો છે કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ અહીંયા ખાના ખાલી આપ્યા છે તેમાં તમારે શું કરવાનું છે પહેલા કેપિટલ આલ્ફાબેટ એ લખવાનો છે પછી સ્મોલ આલ્ફાબેટ એ લખવાનો છે કેપિટલ આલ્ફાબેટ એ લખવાનો સ્મોલ આલ્ફાબેટ એ કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ એ જ રીતે અહીંયા લખવાનો કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ કેપિટલ આલ્ફાબેટ એ સ્મોલ આલ્ફાબેટ એ બરાબર તો આ રીતે તમારે પાના નંબર 48 માં લખવાનું છે બરાબર સમજ પડી ને બધાને હવે પાના નંબર 49 પાના નંબર 49 માં પણ એ છે એ આપણે હમણાં પાના નંબર 48 માં શીખી ગયા પાના નંબર 49 તમારે એ જ રીતે હોમવર્કમાં લખવાનું છે બરાબર એ હું હવે તમને સમજાવતી નથી એ તમને સમજ પડી ગઈ ને અહીંયા ગોઠવાનું છે અહીંયા બોલી બોલીને સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે અહીંયા કેપિટલ આલ્ફાબેટ લખવાનો છે અને અહીંયા સ્મોલ આલ્ફાબેટ બરાબર બધામાં હવે પાના નંબર 50 પાના નંબર 50 હું તમને સમજાવું બરાબર પાના નંબર 50 માં તમને આપેલું છે કેપિટલ આલ્ફાબેટ એમ અને સ્મોલ આલ્ફાબેટ એમ તો અહીંયા હું તમને કેપિટલ સ્મોલ આલ્ફાબેટ એમ આપેલા છે આની ઉપર તમારે કેપિટલ સ્મોલ આલ્ફાબેટ એમ બોલી બોલીને ગૂંટવાનું છે સ્મોલ આલ્ફાબેટ એમ 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 બરાબર આ રીતે તમારે બોલી બોલીને ગૂંટવાનું છે હવે અહીંયા નીચે ખાના ખાલી આપે છે તેમ તમારે સ્મોલ આલ્ફાબેટ એમ અહીંયા બધા ખાનામાં સ્મોલ આલ્ફાબેટ એમ લખવાનું છે અહીંયા પણ સ્મોલ આલ્ફાબેટ એમ
લખવાનો છે હવે જોઈએ તમને આપ્યો કેપિટલ આલ્ફાબેટ એમ આપ્યો છે સ્મોલ આલ્ફાબેટ એમ આપ્યો છે અહીંયા પણ તમને એ રીતે આપે તામાં તમારે ગૂંટવાનું છે બોલીને અને અહીંયા તમારે લખવાનું છે કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ એ જ રીતે અહીંયા કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ બરાબર તો સમજ પડી ને તમારે કઈ રીતે લખવાનું એ હવે જુઓ પાના નંબર 51 પાના નંબર 51 માં પણ એ જ રીતે આપેલું છે કેપિટલ આલ્ફાબેટ એમ આપ્યો છે સ્મોલ આલ્ફાબેટ એમ આપ્યો છે અહીંયા તમને સ્મોલ આલ્ફાબેટ એમ આપેલા છે આની ઉપર તમારે બોલી બોલીને ગૂંટવાનું છે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એમ આપ્યો છે તમારે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એમ બોલીને લખવાનું છે અહીંયા તમને કેપિટલ આલ્ફાબેટ એમ આપેલો છે તો તમારે લખવાનું કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ અહીંયા કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ કેપિટલ આલ્ફાબેટ એમ સ્મોલ આલ્ફાબેટ એમ એ જ રીતે નીચે પણ તમારે લખવાનું છે બરાબર તો તમને સૌને સમજ પડી ગઈ ને સ્વાગતીમાં મેં સમજાવ્યું એમાં તો હું તમને બોર્ડમાં આવું બધું તો નહીં સમાય પણ અમુક તમને હું સમજાવી દઉં બરાબર Thank you.
આપણે પાના નંબર 46 મે તમને સમજાવ્યું છે બરાબર આ સ્મોલ આલ્ફાને લખાય છે અને આ છે 1 થી 30 સુધી નંબર બરાબર હવે પાના નંબર 47 પાના નંબર 47 મે તમને સાબતીમાં સમજાવ્યું બરાબર એ આપણે બોર્ડમાં નથી લખતા પછી પાના નંબર 48 એ પણ તમને આવડી ગયો છે બરાબર પાના નંબર 49 એ પણ તમને સમજ પડી ગઈ હશે 49 પછી પાના નંબર 50 એ પણ તમને સમજ પડી ગઈ હશે પાના નંબર 51 એ પણ તમને સમજ પડી ગઈ હશે સાબોતીમાં બરાબર ને કઈ રીતે લખવાનું છે તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં ઘરેથી પાના નંબર 46 થી 51 સાબોતીમાં પાના નંબર 46 માં આલ્ફાબેટ જોઈને ના ચિત્ર પરથી ગોળ કરતા શીખ્યા બરાબર પછી પાના નંબર 48 પાના નંબર 48 માં સ્મોલ આલ્ફાબેટ એ અને કેપિટલ આલ્ફાબેટ બે શીખ્યા બરાબર પછી પાના નંબર 49 આ તમારે હોમવર્ક પર કરવાનું છે એમાં પણ સ્મોલ આલ્ફાબેટ એ શીખ્યા બરાબર પછી એ આ છે પાના નંબર 50 આમાં આપણે સ્મોલ આલ્ફાબેટ અને કેપિટલ આલ્ફાબેટ શીખ્યા બરાબર અને પાના નંબર 51 આ તમારે હોમવર્કમાં છે એ પણ આપણે અહીંયા સમજાવ્યું છે બરાબર તો તમારે સૌએ પાના નંબર 46 થી 51 સુધી હોમવર્ક ઘરે સાબોતીમાં કરવાનું છે અને તેના ફોટા પાડીને ટીચરને મોકલવાના છે હોમવર્ક હમણાં વિડીયોમાં વધારે આવે છે એટલા માટે તમારે જે રીતે હોમવર્ક થાય એ રીતે તમારે એના ફોટા પાડીને ટીચરને મોકલતું રહે એમ જેથી કરીને ટીચર નિયમિત તમારી હાજરી પૂરી શકે અને હું આ વિડીયોમાં જે કંઈ તમને સમજાવું છું એ રીતે તમારે ઘરે બોલી બોલીને લખતું રહેવાનું છે બરાબર તો બાળમિત્રો તમને સૌને નમસ્તે